ને મોહબ્બત, ત્રણ બરબાદ, એક ને ઇશ્ક, બે ના સંસાર પૂર્ણ. આ કહાની આજના સમાજની છે, આજના આધુનિક યુગની છે. અહીં મોહબ્બત છે, મર્ડર છે અને મનમાની પણ છે. પ્રેમ અને ઇશ્કના સંબંધમાં આવું પણ થાય છે તેનો છે આ દાખલો. આડા સંબંધમાં માણસ કેટલા ઘસાય છે તેની છે આ વાત. એક ફૂલ દો માલી, પતિ પત્ની અને વો, મહેબૂબા મોત અને મનમાની, બસ આવી જ છે આ કહાની. આડા સંબંધમાં માણસ કેટલો નીચે જઈ શકે તેનો છે આ દાખલો. આ પૂરી ઘટનાની શરૂઆત એક મહિના પહેલા થઈ હતી. વાર્તામાં જે પાત્રો છે તેને ઓળખી લઈએ. પ્રેમી સાજીદ, પતિ શોએબ સોકત, પત્ની હિના, આ ત્રણેય મુખ્ય પાત્ર છે. આજની કહાનીમાં હિના અને સાજીદ બંને પ્રેમ કરતા હતા, જ્યારે પ્રેમ સંબંધમાં પત્નીનો પતિ વિલન હતો. આ માટે જે ખેલ થાય છે તેની આ કહાની છે. પહેલા પતિની હત્યા, પરિવારની જાણ બહાર. ગોધરાના સિગ્નલ ફળિયામાં રહેતા આ છે શોએબ શોકત દુર્વેશ. આ શોકતનું તારીખ 12/11/2019 રોજ મૃત્યુ થતા પરિવારજનો દ્વારા સામાજિક રીતે દફનવિધિ કબ્રસ્તાનમાં કરી દીધી હતી. પ્રાથમિક રીતે પરિવારે તેનું મોત હાર્ટ એટેકથી થયાનું માની લીધું હતું, પરંતુ કેટલાક ભેદી સંજોગો પરિવારના ધ્યાનમાં આવતા 14 નવેમ્બરે બી ડિવિઝન પોલીસ મથકે શોકતના શંકાસ્પદ મોત અંગે રજૂઆત કરી આ ઘટનાની સચ્ચાઈ બહાર લાવવા પોલીસ સમક્ષ રજૂઆત કરી. બી ડિવિઝન પોલીસે પ્રાથમિક રીતે અકસ્માતનો ગુનો દાખલ કરી મૃતક યુવકના મોત અંગે કાર્યવાહી હાથ ધરી હતી. બી ડિવિઝન પોલીસે કાયદાકીય તમામ મંજૂરી મેળવ્યા બાદ શુક્રવારની સવારે ગોધરા એસડીએમ સહિત ઉચ્ચ અધિકારી, એફએસએલ તેમજ પોલીસ કાફલો કબ્રસ્તાન પહોંચ્યો. પોલીસ બંદોબસ્ત સાથે કબરમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું, જેમાં શોએબ શોકત દુર્વેશનું મોત માથાના અને છાતીના ભાગે આંતરિક ઇજાઓ થવાને કારણે થયું હતું. આ મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી મૃતકના પરિવારજનો દ્વારા મૃતકની પત્ની સામે જ શંકા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસે મૃતકની પત્નીની સઘન પૂછપરછ કરતા પ્રેમ સંબંધને લઈને તેના પતિની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પતિની હત્યા, પત્નીની હાજરીમાં ખૂન, પ્રેમી બન્યો હત્યારો. હિના અને સાજીદની પ્રેમ કહાનીમાં પતિ વિલન હતો, માટે શોએબ રાત્રિ દરમિયાન પોતાના ઘરે સૂતો હતો. તે દરમિયાન જ ગળું અને માથું દબાવી હત્યા કરીને સાજીદ ફરાર થઈ ગયો. બાદમાં મૃતક શોએબનો મૃતદેહ તેની પથારીમાંથી જ સવારે મળી આવતા પરિવારજનોએ શોએબનું મોત કુદરતી રીતે થયું હોવાનું માની લીધું અને તમામ અંતિમ ક્રિયા પણ પૂર્ણ કરી દીધી. પરંતુ મૃતકની પત્ની તેના પ્રેમી સાથે અગાઉ પણ ઝડપાઈ હતી, તેમજ તેના પ્રેમી દ્વારા અગાઉ મૃતક સાથે ઝઘડો અને તકરાર થઈ હતી. આ માટે શોએબના મોત પાછળ તેની પત્ની જ જવાબદાર હોવાની શંકા મૃતક શોએબના પિતાને થતા તેમણે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી પીએમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે ઝડપાયેલ પ્રેમી સાજીદ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સાજીદ મારામારી, છેડતી જેવા 4 ગુનાઓમાં પહેલાથી જ સંડોવાયેલો અને પોલીસ ચોપડે પણ તેની સામે 4 ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ હત્યા બંને જણાએ મળી અને પત્ની પોતાના જ ઘરની અંદર બંને પતિ પત્ની સાથે ઊંઘેલા હતા અને સવારે ત્યાંથી એના પલંગ પરથી ડેડ બોડી મળેલ છે. તો પત્નીએ એના પ્રેમી હત્યા કરેલ છે. કેવી રીતે હત્યા કરી, શું ઉપયોગ થયો છે, કેવી રીતની વગેરે વિગતોની તપાસ ચાલુ છે. આરોપી જે મેલ આરોપી છે, અગાઉ શરીર સંબંધી 4 ગુનામાં સંડોવાયેલ છે. ગંભીર પ્રકારના અગાઉ પણ પ્રેમીને જેલ, પ્રેમિકાને જેલ, પતિ સ્વધામ, બે સંસાર સમાપ્ત, અરમાન અધૂરા અને વાર્તા પૂરી. પૂરી કહાનીમાં આડા સંબંધને કારણે બે સંસાર બરબાદ થઈ ગયા. હાલ બંને પ્રેમી પંખીડા જેલમાં છે, જ્યારે પતિને સ્વધામ પહોંચાડી દીધો છે. આ પૂરી ઘટનામાં કોઈ અફસોસ કરનાર રહ્યું જ નથી. આડા સંબંધમાં આવું થાય છે તેનો આ એક દાખલો છે. સદીઓથી આવું જ થાય છે તેનો છે આ દાખલો. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ, ગોધરા.